నిత్యం జయంతి యోగిన కనకమోక్షణం శ్రీ ఓంకారాయ పురుషార్థ సిద్ధి ఉపాయ. ఆచార్య భగవాన్ అమృతచంద్ర సూరి రచిత પુરુષાર્થ સિદ્ધિ ઉપાય નો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 16 ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે 17મી ગાથા લઈએ છીએ, આચાર્ય ભગવાનની 17મી ગાથા. બહુશઃ સમસ્ત વિરતિમ પ્રદર્શિતાં યો ન જાતુ ગૃહણાતિ तस्यैक देश विरति कथनी यानेन बीजेन. गाथाना अन्वयार्थ में कहे छे के य जे जीव बहुश प्रदर्शिताम वारंवार बतावेली समस्त विरतिम सकल पाप रहित मुनि वृत्ति ने જાતુ ન ગ્રહણાતી કદાચ ગ્રહણ ન કરે તો તસ્ય એક દેશ વીરતિ તેને એક દેશ પાપ ક્રિયા રહિત ગૃહસ્થાચાર અનેન બીજેન કથનીયા આ હેતુથી સમજાવે એટલે કે કહે છે. શું કહે છે અહીંયા? 16મી ગાથામાં જે વાત આવી એ પછીથી હવે મુનિધર્મની વાત આવ્યા પછીથી હવે ઉપદેશ એવો જ આપવામાં આવે છે એ વાત અહીંયા કહેવામાં આવે છે. એટલે ઉપદેશ દેવાનો ક્રમ અને એના સંબંધીની અહીંયા પહેલા 3 ગાથા કરવામાં આવી છે, 17, 18 અને 19. એમાં સામાન્ય વાત છે અને પછીથી 20 અને 21 એમાં બીજી વિશેષ વાત આવે છે. પણ આ વાત મહત્વની છે. આ જે 17, 18, 19 થી 3 ગાથામાં જે વાત કહેવામાં આવી છે એ મહત્વની છે. એમાં 17મી ગાથામાં પહેલા એ વાત કરે છે કે જે જીવ વારંવાર બતાવેલી સકળ પાપ રહિત મુનિવૃત્તિને કદાચ ગ્રહણ ન કરે તો, એટલે કે ઉપદેશ તો એવો જ આપવામાં આવે છે, વારંવાર એવો ઉપદેશ આપવામાં આવે. કેવો ઉપદેશ આપવામાં આવે? મુનિના ચારિત્રનો ઉપદેશ આપવામાં આવે. મુનિવૃત્તિ એટલે મુનિનું ચારિત્ર, અંતરંગ અને બાહ્ય બંને ચારિત્રની વાત એમાં આવી જાય. મુનિવૃત્તિ કહેતા મુનિનું ચારિત્ર, અંતરંગ 7મા ગુણસ્થાનની દશા છે અને એ 12મા સ્વવિકલ્પ દશામાં છે ત્યારે 6ઠે ગુણસ્થાને છે, તો ચોખ્ખું દ્રવ્યલિંગ હોય છે, તો આ મુનિ દશા છે. તો એ મુનિવૃત્તિને, એવા મુનિના ચારિત્રને જો કદાચ એ ગ્રહણ ન કરે તો તેને એક દેશ પાપ ક્રિયા રહિત ગૃહસ્થાચાર એ હેતુથી સમજાવવા એટલે કહેવાય છે. જો એ મુનિનો ઉપદેશ આપે છે, વારંવાર ઉપદેશ આપે છે, છતાં પણ કદાચ એને એ ગ્રહણ ન કરે, એટલો પુરુષાર્થ ન હોય એને ગ્રહણ ન કરે, તો એ એક દેશ પાપ ક્રિયા રહિત ગૃહસ્થાચાર એટલે દેશ ચારિત્ર એટલે કે 5મા ગુણસ્થાનની જે દશા છે એમાં દેશ વીરતી કહેવાયો છે. તો એવી દશા જો અહીંયા ચારિત્રની અપેક્ષાથી જ વાત કરી છે, એટલે એક વાત તો સમજી લેવી કે જેને માટે વાત કરવામાં આવી છે સમ્યક દ્રષ્ટિ તો છે જ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એને મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો. 3 સહિત મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો.
સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા નિશ્ચય રત્ન ત્રય રૂપે જે પરિણમી જાય છે અને સ્વરૂપમાંથી એ ભ્રષ્ટ થતો નથી તો એને પુરુષાર્થ સિદ્ધિ છે, એટલે કે આત્માનું જે પ્રયોજન છે એની સિદ્ધિ થાય છે. એ વાત અગાઉની ગાથામાં આપણે બરાબર સમજ્યા છીએ, 16મી ગાથામાં બરાબર એ બધી વાતને સમજ્યા છીએ. તો એવો જ ઉપદેશ આપવામાં આવે, કેમ કે ઉમાસાતીજી ભગવાને પણ શરૂઆત જ ત્યાંથી કરી છે. ઉમાસાતીજી ભગવાને તત્વાર સૂત્ર એટલે કે મોક્ષ શાસ્ત્રમાં પહેલી જ ગાથામાં એમ કહ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ છે. એટલે એ નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની વાત કરી છે. એટલે ચારિત્રની વાત મુખ્ય છે એમાં, અને ચારિત્રની વાત મુખ્ય હોય અને કોઈ એકલા ચારિત્રની વાત કરતું હોય તો જરાક સમજવું, એમાં વિરોધ કરવા ના બેસી જેવું કે પહેલા સમ્યક દર્શન હોય એવું ડાપણ કરવાની જરૂર નથી ભાઈ. ઘણાને થોડોક આ શાસ્ત્રનો અભ્યાસ હોય ને, સમ્યક દર્શનની આ બધી વાત સાંભળી હોય ને, એટલે પછી એમ ડાપણ ડોળે કે ના પણ પહેલા તો સમ્યક દર્શન હોય ને ચારિત્ર તો પછી હોય ને. અરે પણ ચારિત્રની જે વાત કરી રહ્યા છે, ઊંચી વાત કરે છે, એને તો સ્પષ્ટ જ છે કે ચારિત્ર કોને કહેવાય. ચારિત્ર તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન વિના હોતું જ નથી. ચારિત્ર જે છે એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત જ હોય છે. અને એ ચારિત્રની જયારે વાત કરતા હોય ત્યારે અંતરમાં સમજી લેવું કે આ સમ્યક દ્રષ્ટિને માટેની જ વાત છે. સમ્યક ચારિત્રની વાત કહેવામાં આવે છે, આ કોઈ બાહ્ય ચારિત્રની વાત કરતા જ નથી. એટલે પછી એમાં એ વાત કહેવાનો અર્થ જ નથી કે પહેલા સમ્યક દર્શન હોય. જે સમ્યક ચારિત્રની વાતનો ઉપદેશ આપે છે અને ચારિત્રની વિશેષતાની વાત કરે છે કે ચારિત્ર કેવું છે એની વાત ચાલે છે, ત્યારે એ સમજી લેવાનું છે કે આ સમ્યક દ્રષ્ટિને માટેની જ વાત છે, એના ચારિત્રની વાત છે. હા, એના ચારિત્રની વાત છે, એમાં મિથ્યા દ્રષ્ટિના ચારિત્રની કોઈ વાત છે જ નહીં. એટલે પછી એ કહેવાની જરૂર જ નથી. જે વાત ચારિત્રની કરવામાં આવી કે ચારિત્રથી જ મોક્ષ માર્ગ છે એમ જ્યારે કોઈ કહેતું હોય તો આપણે એમાં સમજવાનું કે એ કયા ચારિત્રની વાત કરે છે. એવા ચારિત્રની વાત કરે છે કે જે સમ્યક ચારિત્ર છે એની વાત કરવામાં આવી. આચાર્ય ભગવાને એમ કહ્યું કે ચારિત્ર વિના મોક્ષ માર્ગ નથી, તો એમાં સમજી લેવાનું કે કયું ચારિત્ર, કે જે નિશ્ચયથી ચારિત્ર કહેવામાં આવ્યું છે એના વિના મોક્ષ માર્ગ નથી, એમ જ એનો અર્થ કરવાનો હોય. એટલે ત્યાં પછી આપણે એ વાત ન લઈને બેસવાનું, એ તો વાત સમજાવવા માટે કહેવામાં આવી હોય છે કે જે લોકો વર્તમાનમાં એવી ભૂલ કરતા હોય એના પૂરતી જે વાત છે. એટલે એ વાત જે છે એને વચમાં નાખવાની જરૂર નથી કે ભાઈ સમ્યક દર્શન વિના ચારિત્ર નથી. જ્યારે આચાર્ય ભગવાન, ગણધર ભગવાન ચારિત્રની વાત કરતા હોય, ભગવાનની વાણીમાં જે ચારિત્રની વાત આવી હોય એમાં એ વાત ગર્ભિતપણે પડેલી જ છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત જ સમ્યક ચારિત્ર છે. એવા ચારિત્રની વાત અહીંયા ચાલી રહી છે, એટલે એવા મુનિના ચારિત્રની વાત ચાલી રહી છે કે જેની અંદર શું છે ચારિત્રની અંદર, તો કે સકળ પાપ રહિત વૃત્તિ છે. અને એ ત્રણ પ્રકારની વૃત્તિની વાત આપણે અગાઉની ગાથામાં બરાબર કરી છે, એટલે મુનિનું ચારિત્ર કેવું છે એ આપણે બરાબર સમજીએ છીએ. તો એવા ચારિત્રનો ઉપદેશ આપવામાં આવે છે. એવા ચારિત્રનો ઉપદેશ જ્યારે આપવામાં આવતો હોય ત્યારે અહીંયા એમ કહે છે કે એને વારંવાર આ રીતે કહેવામાં આવ્યું છે, છતાં પણ એ ગ્રહણ ન કરે, એટલે કે એને એટલો પુરુષાર્થ હજી નબળો હોય તો મુનિપણું અંગીકાર નથી કરી શકતો, તો પછી એને એને શ્રાવક ધર્મની વાત કરવામાં આવે, એટલે કે તેને એક દેશ પાપ ક્રિયા રહિત ગ્રહસ્થાચાર આ હેતુથી સમજાવે. એ શા માટે સમજાવે, તો કે એ ગ્રહણ ન કરી શકે એમ હોય તો. એટલે વાત તો શું કરવી પડે, પહેલા તો મુનિની જ વાત હોય, મુનિના ચારિત્રની જ વાત હોય. એટલે અગાઉની ગાથાની અંદર ગુરુદેવે પણ પ્રવચનની અંદર એ વાત લીધી કે પહેલી અહીંયા મુનિની જ વાત કરી છે અને પછીથી જેને એ નથી તો શ્રાવક ધર્મની વાત કરવામાં આવી છે. તો શ્રાવક ધર્મની વાત જ્યારે શ્રાવકના ચારિત્રની વાત જે કહેવામાં આવે છે એમાં પણ
એ વાત તો ગર્ભિતપણે છે જ કે એને સમ્યક્ત્વ છે? સમ્યક્ત્વ વિનાની તો કોઈ વાત જ નથી. તો અહીંયા શું કહે છે કે જે જીવ વારંવાર બતાવેલી સકળ પાપ રહિત મુનિવૃત્તિને કદાચ ગ્રહણ ન કરે તો તેને એક દેશ પાપ ક્રિયા રહિત ગ્રહસ્થાચાર આ હેતુથી સમજાવે, અર્થાત કે શુક્રા કે એનું કારણ સમજાયું. એટલે મૂળ વાત તો મુનિની જ છે. ટીકામાં પંડિતજીએ અહીંયા સ્પષ્ટ કર્યું છે કે એવું બહુ સ્વપ્રદર્શિતા સમસ્ત વિરતિ ન જાતું ગ્રહણાતી તસ્ય એક દેશ વિરતિ અનેન બીજેન કથનીયા. જે જીવ વારંવાર ઉપદેશ વડે બતાવવામાં આવેલ સકલ પાપ રહિત મહાવ્રતની ક્રિયા તેને કદાચ ગ્રહણ ન કરે તો તે જીવને એક દેશ પાપ રહિત શ્રાવક ક્રિયા, એટલે કે એને 12 વ્રત દેશ વ્રત છે આ મહાવ્રતને બદલે એ હોય એવી ક્રિયા આ રીતે કહેવી. જેને મુનિપણાની વારંવાર વાત કરવામાં આવી છે પણ એને ગ્રહણ નથી કરી શકતા તો એને આ શ્રાવક ધર્મ કહેવાય. ભાવાર્થમાં અહીંયા કહે છે કે જે જીવ ઉપદેશ સાંભળવાની રૂચિવાળા હોય તેમને પહેલા વારંવાર મુનિધર્મનો ઉપદેશ આપવો. સીધી જ વાત છે પ્રભુ, અહીંયા તો મોક્ષ માર્ગની વાત છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય શાસ્ત્રનું નામ જ એ છે. આચાર્ય ભગવાન તો બીજી કોઈ વાત જ કરતા નથી, પોતે મુનિ છે, પોતાના સ્વરૂપમાં વારંવાર જાય છે. સાતમા છઠ્ઠા ગુણસ્થાનની દશામાં રહેલા પ્રચુર સ્વ સંવેદન સહિત એવા એ આચાર્ય ભગવાન અમૃતચંદ્રસુરી એ જે ભૂમિકામાં છે એ ભૂમિકાની જ વાત કરે છે. પોતે મુનિ છે તો ઉપદેશ એનો જ હોય, કેમ કે ચારિત્ર કોઈ પાળવાની વસ્તુ નથી ભાઈ. ચારિત્ર તો ગ્રહણ કરાય છે, કેમ કે ચારિત્ર છે એ જ આત્માનું સ્વરૂપ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવી પર્યાય એક પર્યાયના ત્રણ ભાગ કે આવ્યા તો સમ્યક્ત્વ છે, શ્રદ્ધા સમ્યક થઈ છે આત્માનું અને જગતનું જ્ઞાન એનું જેમ જિનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યું છે એ જ પ્રમાણે છે. અને એ છે એટલું નહીં, પરંતુ એમ એવા જ્ઞાન સહિત એ સર્વ વિકલ્પોથી રહિત થઈ અને સર્વ વિભાવ ભાવોથી રહિત થઈ સ્વરૂપમાં લક્ષ કરીને રહ્યા છે એટલે એમને આત્માની અનુભૂતિ છે, જેમાં અલૌકિક આનંદનું વેદન છે. આવી જે દશા છે એ દશા જેમણે અંગીકાર કરી છે વારંવાર સ્વરૂપમાં જાય છે, અંતર્મુહૂર્તમાં તે સ્વરૂપને સ્પર્શે જ છે એવા મુનિની વાત કરી છે. અને એ જ મોક્ષ માર્ગ છે. સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા અને છેવટે લીનતા કરતા કરતા સ્થિર થઈ જવું એને તો મોક્ષ માર્ગ કયો છે. એટલે ચારિત્રની મુખ્યતાથી ક્યારેક વાત કરવામાં આવી હોય તો એમાં સમજી લેવાનું છે કે જ્યારે ચારિત્રની વાત કરી છે તો એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક શ્રદ્ધાન આ બધું ગર્ભિતપણે છે જ. ચારિત્રની અપેક્ષાથી વાત કરવામાં આવી હોય કે આવું ચારિત્ર, મુનિનું ચારિત્ર તે જ મોક્ષ માર્ગ છે એમ જો કહેવામાં આવ્યું હોય તો એમાં એ વાત ગર્ભિતપણે છે જ કે સમ્યક દર્શન તો છે જ, સમ્યક તો વિના તો કોઈ વાત આગળ છે જ નહીં. અને આ જ વાત મહત્વની છે. ચારિત્ર એ કઈ પાળવાની વસ્તુ નથી, એ આનંદની વસ્તુ છે, એ આત્માનો સ્વભાવ છે. પોતે સ્વભાવ ભાવે, પોતાના સ્વભાવ ભાવે એ સ્થિરતા કરે એનું નામ ચારિત્ર છે. એવું નિશ્ચય ચારિત્ર, જેટલા સમયની સ્થિરતા છે એટલા સમયનું ચારિત્ર છે. અને એ જ ચારિત્ર જો એમાં સ્થિર થઈ જાય છે તો કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, અર્યંત પરમેશ્વર થાય છે અને પછી સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. એટલે પોતાનું જે પ્રયોજન છે એમ સિદ્ધ થાય છે, ચારિત્ર દ્વારા સિદ્ધ થાય છે. બાહ્ય ચારિત્ર એકલાની વાત નથી, અહીંયા એ વાત સમજી લેવી.
એટલે અહીંયા કોઈ મિથ્યા દ્રષ્ટિની વાત નથી અને અહીંયા ચારિત્ર કહ્યું એટલે પોતાના સ્વરૂપમાં જે લીનતા અને સ્થિરતારૂપ જે ચારિત્ર છે એની વાત છે અને એવું સ્વરૂપમાં લીનતા અને સ્થિરતારૂપ જે ચારિત્ર છે એ સમ્યક દ્રષ્ટિને હોય છે અને એની જ અહીંયા વાત ચાલે છે. કોઈ હલકી નીચી વાત છે જ નહીં, શરૂઆતની વાત એ તો છે જ નહીં, અહીંયા તો ઉપરની ઊંચી વાત સુધી લઈ જાય છે. કેમ કે અહીંયા પુરુષ કહેતા આત્મા એનું જે પ્રયોજન એની સિદ્ધિની વાત ચાલે છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, આત્માનું શું પ્રયોજન, આત્મા પોતાના સ્વભાવ ભાવે થાય એ સિવાય બીજું કાંઈ એનું પ્રયોજન નથી. અને જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે એ પરિણમે, બસ બહારમાં આવવાનો પ્રશ્ન જ નથી, સ્વભાવ ભાવે જ રહે. જગતમાં છ પ્રકારના દ્રવ્ય છે, ભગવાનના જ્ઞાનમાં છ પ્રકારના દ્રવ્ય આવ્યા. દરેક દ્રવ્યનો વિચાર કરીએ તો દરેક દ્રવ્ય છે શું, એ ગુણોનો સમૂહ છે અને ગુણોનો સમૂહ છે અને ગુણ હોય એટલે પરિણમન તો હોય જ. દ્રવ્યત્વ નામનો ગુણ દરેક દ્રવ્યમાં રહ્યો છે અને એટલે એના દરેક ગુણોનું પણ પરિણમન થઈ રહ્યું છે અને એ જ એ દ્રવ્યનું પરિણમન છે. જેટલા ગુણ છે બધા ગુણોનું પરિણમન એક રૂપથી લઈએ તો એ દ્રવ્યનું પરિણમન કહેવાય. તો એવું દ્રવ્યનું પરિણમન એને સતત ચાલી જ રહ્યું છે અને એ જ એનો ભાવ છે, એટલે સ્વભાવ છે. આપણે બીજા દ્રવ્યની વાતને બાજુ પર મૂકીએ તો જીવનો સ્વભાવ શું, તો જીવનો સ્વભાવ તો અનંત ગુણનું પરિણમન એક રૂપે જે થઈ રહ્યું છે એ ભાવ, એ એનો સ્વભાવ. તો એ સ્વભાવ ભાવે રહે એ સહજ દશા છે અને એ જ એનું પ્રયોજન છે. પોતે સ્વભાવ ભાવે રહેતો નથી, થતો નથી કે સ્વભાવને સ્પર્શ્યો નથી, એટલે એને આ વાત હજી ખ્યાલમાં આવતા વાર લાગે. એ વાત બરાબર સમજાય છે કે અનાદિનું મિથ્યાત્વ છે એટલે એને વાર લાગે, પણ સમજવા ધારે તો સમજી શકે કે એનો સ્વભાવ જે છે એ સ્વભાવ ભાવે રહેવું એ સહજ દશા છે. તો એ પોતાની સહજ દશામાં રહે ને, સહજ દશાને છોડીને શા માટે વિકારી ભાવે થાય, શા માટે એવા ભાવના ભ્રમણ કરે. જે સહજ દશા છે એ સહજ દશા, જે એનો સ્વભાવ છે એ સ્વભાવને અનુભવતો થકો સહજ દશામાં જ રહે એમ જ શોભે છે. આ વિકારી ભાવે થાય કંઈ શોભતો નથી. તો એ જ ચારિત્ર છે. ચારિત્ર એ કંઈ સ્વભાવ ભાવના પરિણમનથી જુદું નથી. સ્વભાવ ભાવે પરિણમે છે તો એને ચારિત્ર છે. અને એવા ચારિત્રની વાત અહીંયા કરી છે કે એ જ પોતાના પુરુષાર્થની ઉત્કૃષ્ટ વાત અહીંયા મુનિ દ્વારા સમજાવવામાં આવી છે કે મુનિને એ ચારિત્ર છે તો એ જ ચારિત્ર એને અંગીકાર કરવાનું છે. પણ કહે છે કે જે જીવ ઉપદેશ સાંભળવાની રૂચિવાળા છે, એટલે ઉપદેશ સાંભળવાની રૂચિવાળા છે તો એ સમ્યક દ્રષ્ટિ છે અને એને પોતાના આત્માનું કલ્યાણ કરવું છે. સ્વભાવ ભાવનો પરિચય થયો છે, પણ સ્વભાવ ભાવે જ્યારે પોતે ઠરી જાય છે તો એમને પહેલા વારંવાર મુનિધર્મનો ઉપદેશ આપવો. જો તે જીવ મુનિ પદવી અંગીકાર ન કરે તો પછી તેને શ્રાવક ધર્મનો ઉપદેશ આપવો. આ રીતે આખી વાત લેવામાં આવી છે. બહુ સરસ રીતે વાત લીધી છે અમૃતચંદ્રાચાર્ય ભગવાને, જે રીતે વાત લીધી છે ઉપરથી જ વાત કરી છે. વ્યવહારમાં એમ જ છે, લક્ષ્ય ઊંચું જ હોય પણ એ લક્ષ્ય નથી પહોંચી શકતો, અનેક વાર પ્રયત્ન કરવા છતાંય લક્ષ્યને પહોંચી નથી શકતો, તો પછી એનાથી નીચેના લક્ષ્યની વાત કરવામાં આવે. બાકી લક્ષ્ય તો હંમેશા સર્વોત્કૃષ્ટ લક્ષ્ય જ દેખાડવામાં આવે અને પ્રયત્ન એનો જ હોય. જે ઊંચું લક્ષ્ય બાંધ્યું છે એને માટેની જ બધી તૈયારી હોય, બધું એ જ હોય, પણ છેવટે એને નથી પહોંચી શકતો તો પછી એને એના પછીનું લક્ષ્ય બતાવવામાં આવે છે. એવી રીતે અહીંયા વાત આખી લીધી છે કે ભાઈ પુરુષનું પ્રયોજન શું છે, આત્માનું પ્રયોજન શું છે, તો પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનું પ્રયોજન છે. એ પ્રાપ્તિના પ્રયોજનની વાત એટલે મુનિ દશાની જ વાત હોય એવી મુનિ પદવીને અંગીકાર કરવી છે, એનો જ ઉપદેશ આપવામાં આવે. વારંવાર એવો ઉપદેશ આપવામાં આવે કોને, જે સાંભળવાની રૂચિવાળા છે, એટલે કે જેને હવે એવી દ્રષ્ટિ થઈ છે, જેને ભવના ભ્રમણનો થાક લાગ્યો છે, વસ્તુ સ્વરૂપ સમજાયું છે, એને આવો જ ઉપદેશ છે. એને પછી તમે શ્રાવક ધર્મનો પહેલા ઉપદેશ આપો તો કહે છે કે ના, એ ઠીક નથી થતું,
એ રૂચિવાળા છે તો રૂચિવાળાને આ જ ઉપદેશ આપવો પડે. એવા 10 એવા રૂચિવાળા આવ્યા હોય અને એમાંથી કદાચ એકાદ ને એમ થાય કે એ આ મુનિ દશાને અંગીકાર નથી કરી શકતા, તો એને માટે શ્રાવક ધર્મ છે. બાકી મૂળ વાત તો આ છે કે જે રૂચિવાળા છે, ઉપદેશ સાંભળવાની રૂચિવાળા છે, જે ધર્મમાં આગળ પ્રયાણ કરવાની રૂચિવાળા છે, જેને ભવના ભ્રમણનો થાક લાગ્યો છે, આત્મામાંથી આવતા આનંદને અનુભવીને આવ્યા છે અને એવા ભાવનો અનુભવ થયા પછીથી સ્વભાવમાં સ્થિરતાનો પુરુષાર્થ કરવાવાળા છે, અને મુનિ દશાની જ વાત હોય, બીજી કોઈ વાત હોતી જ નથી. એને કઈ પહેલેથી શ્રાવક બનવાની વાત કોઈ કહે તો એ ઠીક નથી એમ આચાર્ય ભગવાનનું કહેવું છે. એને તો આ જ વાત હોય, પણ જો એવો વારંવાર મુનિધર્મનો ઉપદેશ આપવામાં આવે એ કોને, એવા રૂચિવાળા જીવને, તો પણ એ મુનિપદ અંગીકાર કરવા માટે હજી કદાચ સક્ષમ ન હોય, એ વખતે એમ હોય ન કરી શકે, તો પછી તેને શ્રાવક ધર્મનો ઉપદેશ આપવો. જો તે જીવ મુનિપદવી અંગીકાર ન કરે તો પછી તેને શ્રાવક ધર્મનો ઉપદેશ આપવો. કેવી અદભુત વાત છે અમૃતચંદ્રાચાર્ય ભગવાનની! કેવી ઊંચી દશા હશે ત્યારે આવી વાત આવે! ગાથામાં આવી વાત આવવી કઈ સામાન્ય વાત નથી. શ્રાવક ધર્મનું વ્યાખ્યાન આગળ જે રીત કરે છે તે રીતથી ઉપદેશ ન લાગે તો આ અનુક્રમ છોડીને જે ઉપદેશદાતા ઉપદેશ આપે છે એની નિંદા કરે છે. એટલે હવે એના પછીની 18મી ગાથામાં એ વાત આગળ આવશે, પણ એ પહેલા આપણે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ થોડીક વાત કરી છે તે આપણે લઈ લઈએ, વધુ વિસ્તાર નથી કર્યો. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય પ્રવચન આ પુસ્તકમાં પાના નંબર 275, અહીંયા 17મી ગાથા ઉપરના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય અમૃતચંદ્રાચાર્ય દેવ રચિત એની 16મી ગાથા પૂરી થઈ અને 17મી ગાથાની અંદર ઉપદેશ દેવાનો ક્રમ એમ કરી અને આચાર્યોને ઉપદેશ દેવાનો ક્રમ કેવો હોય છે એ વાત સમજાવી છે. ઉપદેશક કયા ક્રમે કઈ રીતે ઉપદેશ આપે છે એની વાત લેવામાં આવી છે અને એમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે આચાર્યોની મુખ્ય વાત છે. અહીંયા ગુરુદેવ કહે છે કે આચાર્યો અહીંયા વાત કરી છે અને એમને માટે અમૃતચંદ્રાચાર્ય ભગવાન એમ કહે છે કે ઉપદેશ હંમેશા મુનિધર્મનો જ આપવામાં આવે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમ કહ્યું છે કે ઉપદેશ મુનિધર્મનો જ હોય. તો કહે છે ગુરુદેવ અહીંયા સમજાવે છે કે આચાર્યોને જગતને ઉપદેશ કેવો કરવો એની વાત છે. આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન આ બધા ઉપદેશક છે અને મુનિ પણ, તો એ ઉપદેશક કેવો ઉપદેશ કરે એના સંબંધી અહીંયા આ ગાથામાં કહેવામાં આવ્યું છે. અહીંયા દર્શન જ્ઞાન ચારિત્ર 3 મોક્ષ માર્ગનું એક સ્વરૂપ કહ્યું, એટલે 3 મળી અને મોક્ષ માર્ગ છે. તો એમાં એને પહેલો મુનિપણાનો એટલે 3ની એકતાનો ઉપદેશ દેવો જોઈએ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, નિશ્ચય રત્નત્રય, એ 3ની એકતા એનો ઉપદેશ દેવો જોઈએ, એની એકતાનો ઉપદેશ દેવો જોઈએ. એટલે કે એમને ચારિત્ર ઉપદેશ દેવો જોઈએ કે એ રૂપે જ મોક્ષ માર્ગ છે. તો એ વાત શરૂ કરે છે અને પછી શરૂ કરશે કે એ પણ ન પાડી શકે તો એને શ્રાવકનો ધર્મ ઉપદેશ આપવો જોઈએ અને એમાં પણ એને સમ્યક દર્શનનું પહેલું કરવું. એ પછી આગળ કહેશે, એટલે પછી એ પછીની ગાથામાં આગળ આવશે, 21મીની અંદર આવશે. તત્રાદૌ સમ્યક્ત્વમ એમ કરી અને એ પછી 21મીમાં આવશે. તો અહીંયા વાત આજે ચાલે છે. ગુરુદેવ કહે છે કે અહીંયા તો આચાર્યોનો પહેલો ઉપદેશ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સહિત મુનિપણાનો મુખ્ય ઉપદેશ હોવો જોઈએ, એ જ ઉપદેશ હોવો જોઈએ. કારણ કે મોક્ષનું કારણ મુખ્ય એ છે. શું મુખ્ય કારણ છે મોક્ષનું? આ નિશ્ચય રત્નત્રયના પરિણામ સ્વરૂપ પોતાના આત્મામાં વિશેષપણે એકાગ્રતા, એમ કરતા એને કેવળ જ્ઞાન પ્રગટ થાય અને મુક્તિની પ્રાપ્તિ થાય છે. એટલે મોક્ષનું કારણ તો આ જ છે, મોક્ષનો ઉપાય તો આ જ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રપૂર્વક સ્વરૂપમાં લીનતા એટલે મુનિધર્મ છે, તે જ મોક્ષનું કારણ છે. બીજી રીતે કહીએ
તો મુનિધર્મ છે તે મોક્ષનું કારણ છે. એટલે કહે છે કે જે જે વારંવાર બતાવેલી સકળ પાપ રહિત મુનિવૃત્તિને એ ગ્રહણ ન કરે તો તેને એક દેશ પાપ ક્રિયા રહિત ગ્રહસ્તાચાર નો જે ઉપદેશ આપવામાં આવે એનું કારણ આ છે કે ન ગ્રહણ કરે તો સકળ પાપ રહિત અંતર મુનિ પરિણતિને ગ્રહણ કરવાની છે એ મુખ્ય ઉપદેશ છે. પણ કદાચ એ ગ્રહણ ન કરે તો તેને આ એક દેશ પણ એ પણ પાપ ક્રિયા રહિત ગૃહસ્થાચાર એનો ઉપદેશ આપવામાં આવે એટલે શ્રાવક ધર્મનો ઉપદેશ આપવામાં આવે છે. ગૃહસ્થાશ્રમ નો આચાર બતાવે પણ એમાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત છે અને એમાં પણ ચારિત્ર છે, દેશ ચારિત્ર છે. એ દેશ વિરતિ કહેવાય છે, એ પાંચમા ગુણસ્થાનની દશા છે. કોઈક મુમુક્ષુને જરા પ્રશ્ન થયો એટલે ગુરુદેવ વધારે સ્પષ્ટતા કહે છે કે પણ આ તો નિવૃત્તિની વાત છે, નિવૃત્તિની એટલે ચારિત્રની અપેક્ષાએ. પણ એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત એ તો વાત પહેલી લેવી, એ વાત તો છે જ અંદર, એ પહેલા સમજી જ લેવાનું છે કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત ચારિત્રની વાત છે. મુનિની વૃત્તિ કેવા કયા પ્રકારે છે એ આપણે જે અગાઉની ગાથામાં કર્યું તે મુનિની વૃત્તિની જયારે વાત ચાલતી હોય તો એમાં વાત તો આવી જ ગઈ કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત જ એ આચારની વાત છે. એટલે અંતરંગ અને બાહ્ય જે ચારિત્ર જે કહેવામાં આવ્યા તો એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત જ છે. તો કે છે કે એ વાત તો પહેલી રહેવાની, એટલે પહેલા તો એ તો તમે સ્વીકારી જ લો, એ તો છે જ. એટલે કે છે કે એ સમજાય છે કઈ, એ છે જ. એક દેશ પાપ ક્રિયા રહિત એટલે જે ચારિત્રમાં સર્વવિરતિનો ભાવ છે એવો એને ન હોય, સર્વવિરતિનો ભાવ એને નથી તો એક દેશ વિરતિ છે. દેશ ચારિત્ર કહીએ છીએ જેને આપણે, સર્વવિરતિનો ભાવ છે એવું ચારિત્ર. એક દેશ પાપ ક્રિયા રહિત એટલે કે જે ચારિત્રમાં સર્વવિરતિનો ભાવ છે એવો ન હોય તો એક દેશ ગ્રહણ કરે. અનેન બીજન એટલે આ બીજ વડે, એટલે કે આ હેતુથી આ કારણથી સમજાવે અર્થાંત કહે છે. શ્રાવકનો ધર્મ એને કહે, એની શક્તિ ન હોય તો મુનિ ધર્મ ન પાડી શકે તો એમ કહે. પણ કઈ પહેલેથી શ્રાવક ધર્મની વાત કોઈ કરતા નથી, આચાર્ય ભગવાન શ્રાવક ધર્મની વાત નથી કરતા, મુનિ ધર્મની વાત કરે છે. આચાર્ય ભગવાન ઉપદેશમાં મોક્ષ માર્ગની વાત કરે છે ને, મોક્ષ માર્ગ છે તે ચારિત્ર રૂપે છે અને ચારિત્ર ચારિત્ર હોય સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પૂર્વક જ હોય. એટલે આખી વાત ઉપરથી જ શરૂ કરેલી છે અને એ માટે જ પેલો સાંભળવા વાળો આવ્યો છે, રૂચિ વાળો આવ્યો છે, એ જીવ એને ગ્રહણ કરે જ છે. પણ એમાંથી કદાચ કોઈ જીવ એને એ ગ્રહણ નથી કરી શકતો, સકળ વિરતિ નો ભાવ એને ગ્રહણ નથી કરી શકતો. સકળ પાપ રહિત મહાવ્રતની ક્રિયા એને એ નથી કરી શકતો, સર્વ વિરતિનો ભાવ જે છે તો એને નથી ગ્રહણ કરી શકતો. પૂર્ણપણે નિર્ગ્રંથપણું એવું પૂર્ણપણે નિર્ગ્રંથપણું જે નથી ગ્રહણ કરી શકતો, એટલે મુનિ દશાને જે ગ્રહણ નથી કરી શકતો એને માટે આ શ્રાવક ધર્મની વાત છે. મુનિ ધર્મ પાળી ન શકે તો શ્રાવકનો ધર્મ એને કહે. ટીકાની વાતને સમજાવતા ગુરુદેવે એ વાત લીધી છે કે જે જીવ વારંવાર ઉપદેશ વડે બતાવવામાં આવેલ સકલ પાપ રહિત મહાવ્રતની ક્રિયા તેને કદાચ ગ્રહણ ન કરે તો તે જીવને એક દેશ પાપ રહિત શ્રાવક ક્રિયા આ રીતે કહેવી તો એને એ શ્રાવક ધર્મનો ઉપદેશ આપવો. અને પછી એ વાત આગળ આવશે, શ્રાવક ધર્મના ઉપદેશમાં શું કહેવાનું, શ્રાવક ધર્મ શું છે, બધી વાત આગળ આવે છે. સમ્યક દર્શન જ્ઞાન તો પહેલું હોય જ, અહીંયા જો સ્પષ્ટતા ગુરુદેવે કરી છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન તો પહેલું હોય જ, એ વિના તો આ વાત નથી, એ તો મૂળ વાત છે, એના વિના તો કોઈ વાત જ નથી. ચારિત્રની વાત કરી છે તો એ ચારિત્રની વાત કહી એટલે એમાં પછી કોઈએ એમ કહેવાની જરૂર નથી કે ના પહેલા સમ્યક દર્શન હોવું જોઈએ, પણ એ કહેવાની જરૂર જ નથી. જયારે ચારિત્રની ઊંચી વાત ચાલી રહી છે તો એનો અર્થ જ એ છે કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પૂર્વક જ હોય,
કોઈ મિથ્યાદ્રષ્ટિને નથી ખબર, કોઈકને નથી ખબર, એટલે આપણે એની વાત નથી લેતા. મૂળ માર્ગની વાત ચાલે છે. તો મૂળ માર્ગમાં જયારે ચારિત્ર કહ્યું તો પહેલી વાત એ આવે કે ચારિત્ર એટલે કેવું ચારિત્ર, અને એમાં એ નિશ્ચય ચારિત્રની જ વાત હોય, અને નિશ્ચય ચારિત્રની વાત આવે તો એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પૂર્વક જ હોય. બહુ સ્પષ્ટ વાત લખી છે કે સમ્યક દર્શન જ્ઞાન તો પહેલું હોય જ, એ વિના તો વાત નથી, એ વિના વાત નથી. પણ એને એના ઉત્સાહ એકદમ હોય, રૂચિવાળો જીવ છે ને, એટલે એને એટલો ઉત્સાહ છે, એને બહુના ભ્રમણનો થાક લાગ્યો છે, અને જયારે આ વાત એની સમજમાં આવી ગઈ છે, બરાબર વસ્તુ સ્વરૂપ સમજાઈ ગયું છે, એટલે હવે એનો ઉત્સાહ કેવો છે. અને એવો ઉત્સાહ જયારે હોય ત્યારે એ મહાવ્રત અંગીકાર કરે તો એને મોક્ષનો મૂળ હેતુ હાથ આવે તો બરાબર છે, અને એમ એ મોક્ષ માર્ગમાં પ્રવર્તે અને મોક્ષની નજીક થાય, મુક્તિને પામે. એટલે પહેલો ઉપદેશ એ આપે, અને પછી જો એમાં એ ભલે સમજો હોય પણ એની કોઈક રીતે અસમર્થતા હોય તો પછી એને શ્રાવકનો ઉપદેશ આપે. વધારે સ્પષ્ટ કરતા ભાવાર્થમાં કહે છે કે જે જીવ ઉપદેશ સાંભળવાની રૂચિવાળા હોય, આવી રૂચિવાળા જીવ ઉત્સાહપૂર્વક આવ્યા છે, અને એને તમે શ્રાવક ધર્મનો ઉપદેશ ન આપો, એમ કહેવાનો આશય છે. કોઈ પણ જે ઉપદેશક છે એને એવો ઉપદેશ આપતા જ નથી ને, એવો ન અપાય. જે ચારિત્રનો ક્ષણિક અનુભવ કરીને આવ્યા છે, સમ્યક દર્શન થયું ત્યારે જે ક્ષણ પૂરતા પણ એ પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ કરી ચૂક્યા છે, એવાને પૂર્ણ દશા પ્રાપ્ત કરવી છે, એટલે એને ઉપદેશ મુનિ ધર્મનો જ હોય. એવા એ રૂચિવાળા જીવ છે. શું કહે છે અહીંયા? કહે છે કે ઉપદેશ સાંભળવાની રૂચિવાળા હોય તેમને પહેલા વારંવાર મુનિધર્મનો ઉપદેશ આપવો. આચાર્યોએ મુનિ પણ એ સમ્યક દર્શન જ્ઞાન સહિત ચારિત્રના એમ કહે છે, એ ત્રણ રત્ન ભેગા હોય એનો ઉપદેશ આપવો એમ કહે છે. જો તે જીવ મુનિ પદવી અંગીકાર ન કરે તો પછી તેને શ્રાવક ધર્મનો ઉપદેશ આપવો. આટલું સહન કરી શકે નહીં, આટલી તાકાત ન હોય તો એને શ્રાવકનો ઉપદેશ આપવો. આનો આશ્રય લઈને પછી કેટલાક સમ્યક દર્શન શું એની ખબર ન મળે અને એકદમ મુનિ ક્રિયાનું કહી દે, એની અહીંયા વાત નથી કરવી. એ વાત અહીંયા છે જ નહીં. જો ગુરુદેવે ફરી સ્પષ્ટ કર્યું કે એની અહીં વાત નથી, જેને સમ્યક દર્શન લઈ સમ્યક દર્શન નથી અને એના વિના મુનિ દશા એ લઈ લે છે, મુનિપણું લઈ લે છે, એની અહીંયા વાત જ નથી, એટલે એ વાતને અત્યારે કાઢવાની જ નથી. એ વાત તો છે જ નહીં. અહીંયા તો સમ્યક દર્શનની જ વાત છે, સમ્યક દર્શન સહિત છે, એને શું ઉપદેશ છે એની વાત ચાલે છે. અહીં તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત ચારિત્રમાં એકદમ ઉપદેશ આપતા ઉત્સાહિત હોય, ચારિત્ર અંગીકાર કરે અને એવો ઉપદેશ આપવો જોઈએ, તો એવો ઉપદેશ એને જે એવા રૂચિવાળા જીવ છે એને ન આપે અને એને સીધો શ્રાવકનો ઉપદેશ આપે તો એ વાત બરાબર નથી, એમ કહેવાનો આશય છે. પણ એને વારંવાર એવો ઉપદેશ આપવામાં આવે છતાં પણ એ ન ગ્રહણ કરી શકે તો એને શ્રાવકની વાત કહેવામાં આવે. પણ સમ્યક દર્શન તો પહેલું છે જ, એ તો વાત છે જ, એના વિના તો કોઈ વાત બનતી નથી. તો એ પછી 18મી ગાથામાં કહે છે, એના ઉપોદઘાતમાં આ 17મી ગાથા કહી, એના પછી ઉપોદઘાતમાં કહે છે કે શ્રાવક ધર્મનું વ્યાખ્યાન આગળ જે રીતે કરે છે તે રીતથી ઉપદેશ ન લાગે તો આ અનુક્રમ છોડીને જે ઉપદેશદાતા ઉપદેશ આપે છે તેની નિંદા કરે છે. એટલે કે જે મુનિ દશાની પહેલા વાત વારંવાર કરવામાં આવી એવી વાત ન કરે અને એ ક્રમને છોડીને સીધો જ આ શ્રાવક ધર્મનો ઉપદેશ આપે તો એની નિંદા કરે છે. અને પછી 19મી ગાથામાં શા માટે નિંદા કરે છે એનું કારણ દર્શાવવામાં આવ્યું છે. તો પહેલા આપણે 18મી ગાથા લઈએ. તો 18મી ગાથામાં અહીંયા કહે છે કે યો અતિ ધર્મમ અકથયન ઉપદેશિત ગૃહસ્થ ધર્મમ અલ્પમતી તસ્ય ભગવત પ્રવચને પ્રદર્શિતમ
નિગ્રહ સ્થાનમ. અન્વયાર્થમાં કહે છે કે જે એટલે ય અલ્પમતી જે તુચ્છ બુદ્ધિ ઉપદેશક અલ્પમતી તુચ્છ બુદ્ધિ ઉપદેશક યતિ ધર્મમ અકથયનમ એટલે મુનિ ધર્મનું કથન ન કરતા ગૃહસ્થ ધર્મમ ઉપદિશક્તિ એટલે શ્રાવક ધર્મનો ઉપદેશ આપે છે તસ્ય ભગવત પ્રવચને નિર્ગ્રંથ સ્થાનમ પ્રદર્શિતમ. તે ઉપદેશકને ભગવાનના સિદ્ધાંતમાં દંડ દેવાનું સ્થાન બતાવ્યું છે. શું કહે છે કે જે તુચ્છ બુદ્ધિ ઉપદેશક અલ્પમતી તુચ્છ બુદ્ધિ ઉપદેશક મુનિ ધર્મનું કથન ન કરતા ઉપદેશક છે તો ઉપદેશ એનો બરાબર હોવો જોઈએ. દિનેશ્વર ભગવાનની વાણીમાં જેમ પરમ સત્ય પ્રકાશ્યું છે એને એને બરાબર યથાર્થપણે સમજી ગ્રહણ કરેલું હોય પોતે એવા ભાવમાં હોય એ જ સાચા ઉપદેશક હોય. એટલે પોતાની એવી ઊંચી દશા હોય એટલે ઉપદેશ પણ એમ જ આવે. મૂળ વાત એ છે જેની એવી સાતમે છઠ્ઠે ગુણસ્થાનની દશા છે એના ઉપદેશ એમ જ આવે. એના ઉપદેશ કંઈ સામાન્ય ઉપદેશ ન હોય કે જા ઉપવાસ કરજે એટલે સારી ગતિ મળશે, એવા ઉપદેશ એમના હોતા જ નથી. આ મહાપુરુષો જંગલમાં વસે અને અંતર્મુહૂર્તની અંદર તો સ્વરૂપમાં જાય એવા મહાપુરુષો, એમની શું વાત કરવી. એમના ઉપદેશ એવા જ હોય, એમના ઉપદેશ કંઈ સામાન્ય ઉપદેશ હોતા નથી. પણ અહીંયા કહે છે કે જે તુચ્છ બુદ્ધિ ઉપદેશક છે, તુચ્છ બુદ્ધિ ઉપદેશક અલ્પમતી, તો એ અલ્પમતી તુચ્છ બુદ્ધિ ઉપદેશક મુનિધર્મનું કથન ન કરે, મુનિધર્મનું કથન ન કરતા શ્રાવક ધર્મનો ઉપદેશ આપે છે. તે ઉપદેશકને ભગવાનના સિદ્ધાંતમાં દંડ દેવાનું સ્થાન બતાવ્યું છે. દેવા ઉપદેશકને ભગવાનના સિદ્ધાંતમાં દંડ દેવાનું સ્થાન બતાવ્યું. કેમ દંડ દેવો પડે? એને ઉપદેશ તો આપે છે ને, ગૃહસ્થ એટલે કે શ્રાવક ધર્મનો ઉપદેશ આપે છે તો પણ એને દંડ આપવાનો. પણ એને ક્રમ તોડ્યો છે, મુનિ ધર્મનો ઉપદેશ આપતો નથી અને શ્રાવક ધર્મની વાત કરે છે. એનો અર્થ જ એ છે કે રાગી છે, એ રાગી છે. કોઈને કોઈ પ્રકારે પેલાને એ શ્રાવક ધર્મનો ઉપદેશ આપી અને કોઈક રીતે એને એ પોતા તરફી કરવા માંગે છે, કંઈક એને એમાં પ્રયોજન છે. એટલે એવા નકામા પ્રયોજન હોય એટલા માટે અનેક જુદી પ્રકારે જે ક્રમ છે એના કરતા જુદી રીતે ઉપદેશ આપતા હોય એવો એનો અર્થ થઈ જાય. એટલે એમાં ભગવાનના સિદ્ધાંતમાં એને તો દંડ દેવાનું કહેવામાં આવ્યું છે. ઉપદેશકનો ઉપદેશ કઈ રીતે હોય? મુનિ ધર્મનો જ ઉપદેશ હોય. કેમ? કેમકે એ જ મોક્ષ માર્ગ છે. ચારિત્રનો જ ઉપદેશ હોય, ચારિત્રનો એવો ઉપદેશ હોય કે પોતાના સ્વરૂપમાં ઠરે. પણ જે પોતે પોતાના સ્વરૂપમાં એવી લીનતા કરે છે એ જ એવો ઉપદેશ આપી શકે. અને એ ક્યારેય એવો શ્રાવક ધર્મનો ઉપદેશ પહેલા સીધો આપતા જ નથી. મુનિધર્મનો ઉપદેશ આપે છે છતાં આપેલો સામેવાળો વારંવાર એવો ઉપદેશ આપવા છતાં નથી ગ્રહણ કરતો, તો પછી શ્રાવક ધર્મનો ઉપદેશ આપે છે. પણ જે પહેલેથી જ શ્રાવક ધર્મનો ઉપદેશ આપે છે તે ઉપદેશકને ભગવાનના સિદ્ધાંતમાં દંડ દેવાનું કહેવામાં આવ્યું છે. કેમ કે એવો ઉપદેશ આપે છે એનો અર્થ એ છે કે તુચ્છ બુદ્ધિ ઉપદેશક છે. તો ટીકામાં કહે છે કે ય અલ્પમતિ યતિ ધર્મ અકથયન ગૃહસ્થ ધર્મમ ઉપદિશતિ તસ્ય ભગવત પ્રવચને નિર્ગ્રંથ સ્થાનમ પ્રદર્શિતમ. તુચ્છ બુદ્ધિવાળા ઉપદેશક મુનિધર્મનો ઉપદેશ ન આપતા ગૃહસ્થ ધર્મનો ઉપદેશ આપે છે તેને ભગવાનના સિદ્ધાંતમાં દંડનું સ્થાન કહ્યું છે. બહુ સ્પષ્ટ રીતે વાત કરી દીધી છે આચાર્ય ભગવાને. આવી વાત મૂકી છે, આંખ ઉગડી જાય એવી વાત મૂકી છે કે પ્રભુ મોક્ષ માર્ગમાં ચારિત્રનો જ ઉપદેશ હોય. તું ચારિત્રને ભૂલી અને માત્ર શાસ્ત્રોના અભ્યાસ કયા કરીશ એમ નહીં ચાલે.
ચારિત્ર ની તો મુખ્ય વાત છે. ચારિત્ર વિના મોક્ષ માર્ગ બનતો જ નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ રૂપે જ મોક્ષ માર્ગ છે. એટલે મુનિધર્મનો ઉપદેશ છે એ જ મોક્ષ માર્ગનો ઉપદેશ છે. બીજો કોઈ ઉપદેશ મોક્ષ માર્ગનો ઉપદેશ થઈ શકતો નથી. પરંતુ જે એ મુનિધર્મને અંગીકાર નથી કરી શકતો તો એને શ્રાવક ધર્મનો ઉપદેશ આપવામાં આવે છે. એટલે કે જે પૂર્ણપણે નિર્ગ્રંથ મુનિદશાને અંગીકાર નથી કરતો તો એને શ્રાવક ધર્મનો ઉપદેશ આપવામાં આવે છે. અને જે સીધે સીધો સ્વામી વ્યક્તિને જોઈને સીધો કે ના હમણાં તમારે તો આટલું રાખો એમ કરીને જે કોઈ શ્રાવક ધર્મની જ વાત કરે છે તો એ તો ઉપદેશને લાયક નથી, ઉપદેશ દેવાને લાયક નથી. અને એ તો દંડને એનું સ્થાન તો કેવું છે ભગવાનના સિદ્ધાંતમાં કે એને તો દંડ દેવો જોઈએ એમ અહીંયા કહે છે. ઉપદેશક કેવા હોય એની જવાબદારી શું છે એનું આના ઉપરથી આપણને દર્શન થાય છે, ખ્યાલ આવે છે. ઓહો, આવા ઉપદેશક. 18મી ગાથાના ભાવાર્થમાં કહે છે કે જે ઉપદેશક પહેલા યતીશ્વરના એટલે મુનિના ધર્મનો તો ઉપદેશ ન સંભળાવે પણ પહેલા જ શ્રાવક ધર્મનું વ્યાખ્યાન કરે તો તે ઉપદેશકને જીન મતમાં પ્રાયશ્ચિત રૂપ દંડ યોગ કહ્યો છે. એને દંડ આપવામાં આવે એટલે એને પ્રાયશ્ચિત લેવું જ પડે, એને તો પ્રાયશ્ચિત લેવું પડે. કેટલાક લોકો ઊંધું વિચારે, શું વિચારે કે ના ધીરે 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 આગળ વધાય ને પછી આગળ વધાય ને, પેલા હમણાં આટલું હોય પછી આટલું હોય, સીધે સીધી ઉપરની ઊંચી વાત કરી દઈએ તો ક્યાંથી ચાલે. આવી જે માન્યતા વાળા છે એને અહીંયા એમની માન્યતાનું અહીંયા ખંડન કરવામાં આવ્યું છે કે એમ ન હોય ભાઈ, એવી રીતે હોતું જ નથી. જે જેમ છે તેમ જ હોય, વસ્તુ સ્વરૂપને પૂર્ણ છે તો પૂર્ણ જ કહેવામાં આવે. ધીરે ધીરે આગળ વધારશે, શુદ્ધભાવ દ્વારા ધર્મ થશે ને, અથવા તો પહેલા હમણાં તમે આ સમ્યક દર્શન પ્રગટ કરો ને પછી આગળ, એવી વાત જ નથી. અહીંયા વાત જ જુદી રીતે કરવામાં આવી છે. મુનિધર્મથી જ શરૂઆત છે એટલે લક્ષ્ય તો મૂળ વસ્તુનું લક્ષ્ય બતાવવામાં આવ્યું છે, એ જ લક્ષ્ય છે, એ જ કરવાનું છે. એ વાત જ્યાં સુધી અંતરમાં નથી બેઠી ત્યાં સુધી જીવ પ્રમાદમાં જ રહેવાનો છે. જ્યાં સુધી એને અંતરમાં એ વાત નથી બેઠી કે મારે મુનિ ધર્મ અંગીકાર કરવાનો છે, હું મુનિ તરીકે જ શોભું તો જ મારો મોક્ષ માર્ગ બરાબર છે હોય, એ સિવાય હોય જ નહીં, એવી વાત જેને અંતરમાં બેઠી નથી એ કાંઈ કરવાનો નથી, એ પ્રમાદ જ ફેરવાનો છે એક અથવા બીજા રૂપે. પણ જેના અંતરમાં એ બેઠું છે કે મારે છેવટે તો મુનિ જ થવાનું છે અને એવો જ એ પ્રયત્ન પુરુષાર્થ કરી રહ્યો છે તો એકદા શ્રાવક થશે. મુનિ નહીં થશે તો શ્રાવક તો જરૂર થશે. એટલે લક્ષ્ય શું હોય? મુનિધર્મનું જ લક્ષ્ય હોય છે. જીવોને પણ એમ જ હોય. ઉપદેશકની વાત તો ખરી પણ આપણે જે ઉપદેશ સાંભળનાર જે છે એને પણ એમ જ હોવું જોઈએ. અને અહીંયા તો શું કહે છે, બહુ સરસ વાત મૂકી છે કે જે રૂચિપૂર્વક સાંભળવા આવ્યો છે, સમ્યક દ્રષ્ટિ રૂચિપૂર્વક જે આવ્યો છે એવા આચાર્ય ભગવાન પાસે, તો એને પછી શેની વાત હોય? કયા ધર્મની વાત હોય? યતીશ્વરના ધર્મની, મુનિના ધર્મની જ વાત હોય. બહુ સરસ વાત મૂકી છે. એના વિશે ગુરુદેવે જે વાત કરી છે તે પણ આપણે લઈએ. 18મી ગાથા ઉપરના પ્રવચનમાં પુરુષાર્થ સિદ્ધિ ઉપાય પ્રવચન આ પુસ્તકમાં પાના નંબર 277 ઉપર અહીંયા કહે છે કે શ્રાવક ધર્મનું વ્યાખ્યાન આગળ જે રીતે કરે છે તે રીતથી ઉપદેશ ન લાગે, મૂળ તો મુનિપણાનો ઉપદેશ એને ન લાગે તો આ અનુક્રમ છોડીને જે ઉપદેશદાતા ઉપદેશ આપે છે તેની નિંદા કરે છે. એટલે કે પહેલા મુનિધર્મનો ઉપદેશ આપે છે અને એ વારંવાર ઉપદેશ આપવા છતાં પણ એ નથી ગ્રહણ કરી શકતો તો જ પછી શ્રાવક ધર્મની વાત કરવાની હોય. પણ એ એવો ક્રમ તો જ, એટલે એના પછી એને બદલે સીધો જ એ અનુક્રમને છોડી દે, એ ક્રમ પ્રમાણે ન જાય અને સીધે સીધો જે શ્રાવક ધર્મનો ઉપદેશ આપે છે તો એની નિંદા કરીને એને કહે છે કે એ તો દંડને લાયક છે એટલે એને તો પ્રાયશ્ચિત કરવું જોઈએ. મુનિપણાનો ઉપદેશ પહેલો જોઈએ. ખરેખર તો એ છે મુનિપણાનો ઉપદેશનો અનુક્રમ છોડીને
એકલો શ્રાવકનો ઉપદેશ આપે તો તે નિંદાને પાત્ર છે એમ મૂળ કહે છે ગાથાની અંદર આ વાત છે. આગળ ગાથાને સમજાવે છે ગુરુદેવ કહે છે કે પ્રથમ ચારિત્ર સહિતનું કથન ન કરતા શ્રાવક ધર્મનો ઉપદેશ જો પહેલો આપે છે તો તે ઉપદેશકને ભગવાનના સિદ્ધાંતમાં દંડ દેવાનું સ્થાન બતાવ્યું છે. ઉત્કૃષ્ટ ઉપદેશની શૈલી છે, ઉત્કૃષ્ટ ઉપદેશની શૈલી છે. સમ્યક દર્શન સહિત જ્ઞાન, સમ્યક જ્ઞાન સહિત ચારિત્ર અંગીકાર કરે તો એકદમ મુક્તિને નજીકપણે પામે. એટલે મૂળ ઉપદેશ તો એ, આ મૂળ ઉપદેશ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત પોતે ચારિત્ર અંગીકાર કરે છે તો એ મુક્તિને લહે છે, એ જીવ મુક્તિને લહે છે અને એ મૂળ ઉપદેશ છે. એવો ઉપદેશ, તો એવો મૂળ ઉપદેશ ના આપતા પહેલો જ પાદરો બીજો ઉપદેશ આપે તો એ દંડનું સ્થાન છે, એટલે પ્રાયશ્ચિત એને લેવું પડે. એવો ઉપદેશ કરનારે પ્રાયશ્ચિત લેવું પડે, એ ભગવાનના સિદ્ધાંતમાં એમ આવ્યું છે. આ કઈ અમૃતચંદ્રાચાર્ય ભગવાનના મનની વાત નથી, ભગવાનના સિદ્ધાંતમાં છે એમ કહ્યું છે. એટલે પ્રભુની વાણીમાં એ રીતે વાત આવી છે. તમે તમારી મતિ કલ્પનાએ ધર્મના સ્વરૂપને તમે ગમે તેમ મરોડી નાખો, ગમે તેવા અર્થ કરવા બેસી જાઓ છો ને, એમ નથી ચાલતું. ચારિત્રની વાત છે તો ચારિત્રની વાત જ હોય, બરાબર જ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ છે ને, તો પછી ચારિત્રની જ મુખ્યતાથી આખી વાત આવે. ચારિત્રની મુખ્યતાથી વાત હોય તો ચારિત્રમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પૂર્વક જ ચારિત્ર હોય, એ જ કરવાનું છે. એટલે એવું અંતરંગ અને બાહ્ય ચારિત્ર એની જ મુખ્યતા છે. અહીંયા ટીકાની વાતને સમજાવતા ગુરુદેવ કહે છે કે તુચ્છ બુદ્ધિવાળા ઉપદેશક મુનિ ધર્મનો ઉપદેશ ના આપતા ગૃહસ્થ ધર્મનો એકલો ઉપદેશ આપે છે, તો એ વાતને જરાક સમજાવતા ગુરુદેવ કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન સહિત, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત ની વાત અહીંયા તો ચાલી રહી છે, એમાં એને જે મુનિનો ધર્મ છે એનો ઉપદેશ આપવો જોઈએ, એને બદલે સીધો જ આ જે ઉપદેશ આપવામાં આવે ને, તુચ્છ બુદ્ધિવાળા ઉપદેશક મુનિધર્મનો ઉપદેશ ના આપતા ગૃહસ્થ ધર્મનો એકલો ઉપદેશ આપે છે, તો એમાં ગુરુદેવે આ વાક્ય ઉમેર્યું એટલું કે સમ્યક દર્શન સહિત વાત ચાલે છે. એટલે જેને ઉપદેશ આપવામાં આવે છે તો એ આ ગૃહસ્થ ધર્મનો ઉપદેશ આપ્યો એમાં પણ એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત છે. એટલે દેશ વ્રતની વાત કરવામાં આવી હોય, એક દેશ ઉપદેશ છે, એક દેશ પાપ રહિત એવો જે ઉપદેશ આપવામાં આવ્યો, શ્રાવક ધર્મનો ઉપદેશ આપવામાં આવ્યો હોય તો એ પણ એ સમ્યક દર્શન જ્ઞાન સહિત છે. બસ આટલી વાત મૂકી છે, કોઈ મિથ્યા દ્રષ્ટિની તો અહીંયા કોઈ વાત જ લીધી નથી. તો એને એવો ઉપદેશ આપનારને તેને ભગવાનના સિદ્ધાંતમાં દંડનું સ્થાન કહ્યું છે. ક્યાં દંડ આપી શકાય, કઈ કઈ જગ્યાએ દંડ, એટલે એને એવું પ્રાયશ્ચિત આપવામાં આવે કે આટલું તારે પ્રાયશ્ચિત લેવાનું છે. તો એમાં આ પણ એક દંડનું સ્થાન છે, ઉપદેશક આચાર્યોને માટે આ દંડનું સ્થાન. આપણને થાય કે આચાર્ય ભગવાને પણ એવો દંડ લેવો પડે એટલે એવા પ્રાયશ્ચિત કરવા પડે, હા આવા પ્રાયશ્ચિત એમને પણ લાગુ પડે. જો એ મુનિધર્મનો ઉપદેશ ના આપતા સીધો જ શ્રાવક ધર્મનો ઉપદેશ આપે તો તેને ભગવાનના સિદ્ધાંતમાં દંડનું સ્થાન કહ્યું છે. એમ આચાર્યો માટે, ઉપદેશકો માટે તો વાત કરી છે. ચારિત્રની, પૂર્ણ ચારિત્રની અપેક્ષાએ અપૂર્ણ ચારિત્રની વાત પહેલી કરે અને પૂર્ણ ન કરે તો દંડને પાત્ર છે એમ કહેવું છે. ભાવાર્થમાં કહે છે કે જે ઉપદેશક પહેલા યતીશ્વરના ધર્મનો તો ઉપદેશ ન સંભળાવે, મુનિના ધર્મનો તો ઉપદેશ ન સંભળાવે, પણ પહેલા જ શ્રાવક ધર્મનું વ્યાખ્યાન કરે તો તે ઉપદેશકને જીન મતમાં પ્રાયશ્ચિત રૂપ દંડ યોગ્ય કહ્યો છે. ગુરુદેવ અહીંયા એક વાત કરે છે કે આને પછી કોઈ એકાંતમાં લઈ જઈ કહે, એકાંતમાં લઈ જઈ કહે એટલે કે એની યોગ્યતા નથી એટલી બધી, તો પછી વાત એની
જુદી એને એકાંતમાં લઈ જઈને કહે કે ભાઈ સારું તો તું અત્યારે આ કર. પણ ખરેખર શું છે તો કે આપણે તો પાદરી મુનિપણાની વાત કરવી, સીધે સીધી મુનિપણાની વાત કરવાની છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન નહીં એની અહીં વાત નથી, એ તો વાત જ નથી. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત છે એની જ અહીંયા તો વાત ચાલે છે. એ ત્રણ એકતા અને પૂર્ણતા એક સાથે હોય એની વાત કરે છે. તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિતનું ચારિત્રપણું એ જ મુખ્ય મોક્ષનો માર્ગ છે અને એનો જ ઉપદેશ આચાર્યોએ પહેલો કરવો. તેને ન પામી શકે તો શ્રાવક ધર્મનો ઉપદેશ કરવો. પણ પહેલેથી જ જો મુનિ ધર્મનો ઉપદેશ ના આપતા, પહેલેથી જ જો મુનિ ધર્મનો ઉપદેશ ના આપતા શ્રાવકનો એટલે શ્રાવક ધર્મનો ઉપદેશ આપે તો એને પ્રાયશ્ચિત લેવું પડે. એને પ્રાયશ્ચિતનું સ્થાન ગણ્યું છે, દંડનું સ્થાન કહ્યું છે. તો મુમુક્ષુને આમાં જરાક આશ્ચર્ય અને પ્રશ્ન થાય તો ગુરુદેવ ઉત્તર આપે છે કે જેમ બને એમ મુનિ થાય. કોઈ કઈ પૂછ્યું વધારવાની કઈ વાત, વધારવાની વાત ક્યાં છે? તો જેમ બને તેમ એ મુનિ થાય એની જ વાતો, એની જ મુખ્યતા હોય. આચાર્ય ભગવાનના ઉપદેશમાં તો એમ જ વાત હોય. એવા મહાન આચાર્ય સાતમે છઠ્ઠે ગુણસ્થાને જીલતા આચાર્ય ભગવાન એવા, ઓહો એમની એવી દશા હોય. અને એ પોતે પોતાના સ્વરૂપમાં વારંવાર ઉતરી જતા હોય, બહારમાં આવ્યા હોય તો હજી સ્વરૂપમાંથી બહાર આવ્યા છે તો હજી તો એ જ ભાવમાં રહ્યા છે. તો પછી એમના ભાવ એવા હોય તો એમનો ઉપદેશ કેવો આવે? ઉપદેશ એવો જ આવે, સ્વરૂપમાં લીનતાનો ઉપદેશ જ આવે. અને જયારે સ્વરૂપમાં લીનતા સ્થિરતાની વાત હોય તો બાહ્યમાં શું હોય? બાહ્યમાં પછી ચોખ્ખું દ્રવ્યલિંગ હોય, 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર મુનિપણું જ હોય, એમ જ વાત હોય. એટલે એની અહીંયા વાત નથી. એ બધી તો વાત અહીંયા કરવાની છે જ નહીં કે સમ્યક દર્શન નથી અને આવ્યો છે, એ બધી વાત અહીંયા છે જ નહીં. શુભભાવની એ તો કોઈ વાત જ નથી. અહીંયા તો વાત જ જુદી છે, મુનિપણાની વાત, જેમ બને એમ મુનિની વાત હોય, ચારિત્રની વાત છે. કેમ કે પુરુષાર્થ સિદ્ધિનો ઉપાય બતાવ્યો ને, પુરુષાર્થ સિદ્ધિનો ઉપાય જયારે બતાવી દીધો 14મી 15મી ગાથામાં એની વાત કરી દીધી તો પછી ઉપદેશ હવે શરૂ થયો. તો ઉપદેશ આપવાનો ક્રમ પહેલા તો સમજાયો કે કઈ રીતે ઉપદેશ આપવાનો ક્રમ હોય. સમ્યક દર્શન જ્ઞાન સહિત એવે તો ભેગું સહિત, જો ફરી ફરીને ગુરુદેવે વાત લીધી છે તો છે જ, એના સિવાય તો કોઈ વાત જ નથી. એના સહિત ઉત્કૃષ્ટ ચારિત્રની દશાનો જ ઉપદેશ પહેલો આચાર્યોએ કરવો જોઈએ. આચાર્યની વાત છે. સમ્યક દર્શન જ્ઞાન વિના મુનિપણું આવ્યું ક્યાંથી? એટલે એ તો હોય જ એમ, અહીં તો એ વાત નથી. અહીં તો ત્રણેયની એકતા એ મોક્ષનો માર્ગ છે, એટલે ત્રણેયની એકતાનો પહેલો ઉપદેશ દેવો એમ સિદ્ધ કરે છે. આચાર્યની વાત છે. આગળ વધારે સમજાવતા કહે છે કે કોઈ એવો ઉપદેશ આપે છે તો શા માટે આપે છે? કોઈ મુમુક્ષુને જરા પ્રશ્ન થયો હોય તો કહે છે કે અલ્પમતિ કહ્યું છે ને, એની મતિ અલ્પ છે એટલે પહેલો ચારિત્રનો ઉપદેશ દેવો જોઈએ એમ કહે છે. એમ ન આપતા પાદરો શ્રાવકનો ઉપદેશ આપે, સીધે સીધો શ્રાવકનો ઉપદેશ આપે તો ઉપદેશક અલ્પમતિ હોવો જોઈએ. અલ્પમતિ એમાં ત્યાં કહ્યું છે ને, અલ્પમતિ એટલે અલ્પમતિ કઈ રીતે કહ્યું છે કે જે પહેલો સીધે સીધો જ શ્રાવકનો ઉપદેશ આપે. ગુરુદેવ અહીંયા કહ્યું છે કે મુનિનો ઉપદેશ ના આપતા, એવા ચારિત્રનો ઉપદેશ ના આપતા પાધરો એટલે પહેલો સીધો જ શ્રાવકનો ઉપદેશ આપે તો એ ઉપદેશક અલ્પમતિ હોવો જોઈએ. કેમ એને મુનિ ધર્મનો ઉપદેશ આપવાનું સૂજ્યું નહીં અને સીધો શ્રાવકનો ઉપદેશ આપવા બેઠો? એટલે એ અલ્પમતિ હોવો જોઈએ. અને ખરી વાત પણ એમ જ છે, જે એવા ભાવલંગી મુનિ છે એમના ઉપદેશ એવા જ આવે, એમના ઉપદેશ પછી એવા જ હોય. જો ને ગુરુદેવના પ્રવચનમાં બેઠા હોઈએ તો આપણને ખ્યાલ આવે, એમાં અમુક જ વાત હોય, અમુક લેવલની જ વાત હોય, સામાન્ય વાત હોય જ નહીં. જે લેવલે જે વ્યક્તિ હોય એ લેવલે જ વાત કરવાનું છે ને, એમની દશા જે છે એ પ્રમાણે જ વાત આવે ને. આ તો વ્યવહારથી વાત આપણે સમજીએ છીએ, પણ અહીંયા તો સિદ્ધાંતની અપેક્ષાથી વાત સમજાવવામાં આવી છે.
જે ઉપદેશક પહેલા યતીશ્વરના ધર્મનો તો ઉપદેશ ન સંભળાવે એટલે એ અલ્પમતી હોય, પહેલા શ્રાવકના ધર્મનું વ્યાખ્યાન કરે અને ચારિત્રના ઉત્કૃષ્ટ અને જગન્ય એ બે ભેદમાંથી સીધો એ જગન્યની જ વાત કરે. ઉત્કૃષ્ટ એ મુનિનું ચારિત્ર, જગન્ય છે તે શ્રાવકનું ચારિત્ર છે. તો એમાંથી એ આની જ વાત લે, શ્રાવક ધર્મની જ વાત લે તો એ અલ્પમતી હોય. આજ ઉત્કૃષ્ટ અને જગન્ય બે ભેદ કયા એ ચારિત્રની અપેક્ષાએ કર્યા છે. એમાં દર્શન જ્ઞાન તો હોય જ, એના વિના તો વાત નથી. એમાં પહેલો દર્શનનો જ ઉપદેશ આપે એ વાત જે બધી આવે એટલે કે સમ્યક દર્શનની એ બધી વાત જે છે એ અહીંયા અત્યારે નથી તો પછી આપશે. મુનિધર્મ એ નથી તો પછી શ્રાવક ધર્મ, અને પછી શ્રાવક ધર્મ નથી તો પછી એના પછી એ બધી વાત આવશે કે ભાઈ બીજું કંઈ નહીં તો સમ્યક દર્શન તો પ્રગટ કરીએ, તો બધું પછી વાત આવશે. એ તો બહુ નીચેની વાત આવે છે. પહેલી વાત તો આ જ છે, ચારિત્રીની અપેક્ષાના આ ભેદ છે. જગન્ય અને ઉત્કૃષ્ટની વાત આવી છે ને, તો આમ તો દર્શન અપેક્ષાએ પહેલો સમ્યક દર્શનનો જ ઉપદેશ આપે. એ શ્રદ્ધાની અપેક્ષાની વાત એ તો પછી આવશે. એકવીસમી ગાથામાં એ બધી વાત આવે છે. તત્રાદવ સમ્યક સમુપાશ્રય નિયમ અખિલ યત્નેના, એટલે પહેલો તો સમ્યક દર્શનનો જ પ્રયત્ન કરવો અને પહેલો એ જ એને ઉપદેશ દેવો. પણ એ બધી વાત પછી આવશે. આ મુનિ ધર્મ નથી તો શ્રાવક ધર્મ, ને પછી એ નથી ત્યાર પછી કેવી રીતે ત્યાં એની વાતમાં એ વાત આવે છે. આ તો સિદ્ધિ જ વાત છે, જે આપણે ચૌદમી અને પંદરમી ગાથા અને સોળમી ગાથામાં જે વાત આવી છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સહિત મોક્ષ માર્ગ છે. તો એ ચારિત્ર એના સહિત જો આખો પુરુષાર્થ થાય છે તો જ એ પુરુષાર્થ સિદ્ધિ છે. તો એ ત્રણ ચારિત્રની અપેક્ષાએ, ત્રણેયની એકતાની અપેક્ષાએ ઉત્કૃષ્ટ ચારિત્રનો ઉપદેશ હોય અને એ ચારિત્ર, એ ચારિત્રની વાતને બાજુ પર મૂકી અને જગન્ય શ્રાવકની એટલે મધ્યમ દશા બતાવે એ ઠીક નહીં. કેમ ઠીક નહીં? કેમ કે પેલો સાંભળવા માટે અતિ ઉત્સાહિત થઈને રૂચિવાળો જીવ આવ્યો છે તો એના ઉત્સાહની એની રૂચિનો વિચાર કર્યા વિના તમે એને શ્રાવક ધર્મની વાત કરો છો એટલે એ ઠીક નહીં. એ વાત ઓગણીસમીમાં આગળ કરે છે ગુરુદેવે. અહીંયા એ વાત લીધી છે કે જગન્ય શ્રાવકની મધ્યમ દશા બતાવે તો એનો ઉત્સાહ વિશેષ હોય, એને ચારિત્ર અંગીકાર કરવાથી તો એને ઠગાઈ જવાય પણ થઈ જશે. એ આવ્યો તો ઉત્સાહપૂર્વક અને તમે શ્રાવક ધર્મમાં એને ગોઠવી દીધો, એ બરાબર નથી. તમને કેવી રીતે ખબર પડે કે એની કેટલી શક્તિ છે? તમારે તો વારંવાર એ જ ઉપદેશ આપવાનો હોય, મુનિ ધર્મનો જ ઉપદેશ આપવાનો હોય. એ ઉત્કૃષ્ટ ચારિત્ર માટે આવ્યો હતો અને એને તમે શ્રાવક ધર્મમાં જ એને સંતોષ મનાવી દીધો, એને એ તો છેતરપંડી થઈ એમ કે એ તો ઠગાઈ ગયો. ગુરુદેવજી એ શબ્દ મૂક્યા છે, એ ચારિત્ર અંગીકાર કરવાથી એ ઠગાઈ જાય તો પછી. એટલે એ અપેક્ષાથી વાત છે, આખી વાત આ અપેક્ષાથી કરવામાં આવી છે. અને પછી ઓગણીસમી ગાથામાં એ વાત વધારે આવે છે. તો આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. આવતી વખતે ઓગણીસમી ગાથાનો સ્વાધ્યાય આપણે લઈશું. તો સુખધામ બોલીએ. Thank you.